પાઠ 5 છે શાંતિ અને વિકાસ. શાંતિ મનુષ્યના માત્રના અસ્તિત્વ અને વિકાસ માટે મહત્વની છે. શાંતિ સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસને વ્યક્ત કરે છે. રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી માટે શાંતિનો અભ્યાસ અગત્યનો છે, કારણ કે નાગરિકના સર્વતોમુખી વિકાસ માટે રાજ્યમાં આંતરિક અને બાહ્ય શાંતિ જળવાય તે જરૂરી છે. તેથી જ રાજ્યના ઉદ્ભવ અને વિકાસની સાથે કાયદો અને વ્યવસ્થા એ તેનું અગત્યનું કાર્ય રહ્યું છે. રાજ્યની આંતરિક શાંતિની જેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ શાંતિ અત્યંત જરૂરી છે. શાંતિ અર્થ, વ્યાખ્યા અને વિભાવના. વ્યક્તિ, સમાજ, રાજ્ય અને વિશ્વને માટે શાંતિ જરૂરી હોવાથી પ્રાચીન સમયથી શાંતિ અંગેનું ચિંતન થતું રહ્યું છે. આ ચિંતનના પરિણામ સ્વરૂપે શાંતિનો અર્થ સ્પષ્ટ કરવા તત્વચિંતકો, સમાજ સુધારકો, કાયદાના અભ્યાસીઓ અને રાજ્યશાસ્ત્રીઓએ પ્રયત્ન કર્યા છે. ભારતની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યમાં માનવ મનની શાંતિ, પૃથ્વી ઉપર શાંતિ, સમુદ્ર અને અંતરિક્ષમાં શાંતિ તથા બ્રહ્માંડમાં શાંતિનો વિચાર કરાયો છે. સામાજિક કાર્યનો પ્રારંભ શાંતિ મંત્રોથી થાય છે. શાંતિનો અર્થ સ્પષ્ટ કરતા પ્રોફેસર ક્વિન્સે રાઇટ જણાવે છે કે શાંતિ એ સમાજની એવી વ્યવસ્થા છે કે જેમાં આંતરિક રૂપે તેના સભ્યો તથા બાહ્ય રૂપે તેના અન્ય સમુદાયો સાથેના સંબંધોમાં વ્યવસ્થા અને ન્યાયનો પ્રભાવ વર્તાતો હોય છે. શાંતિની વિભાવના સ્પષ્ટ કરવા માટે કેટલાક ચિંતકોએ કરેલા પ્રયત્નોએ આપણે નીચે પ્રમાણે સમજી શકીએ. શાંતિ અંગેના ગાંધીજીના વિચારો. ભારતમાં અને વિશ્વમાં શાંતિ અંગેનું ચિંતન કરવામાં અને તે માટે પ્રયત્નો કરવામાં ગાંધીજીનું પ્રધાન અગ્રસ્થાન છે. તેમણે પ્રત્યેક પ્રકારના શોષણમાંથી ને માનવીની મુક્તિને શાંતિની પરિસ્થિતિ તરીકે ઓળખાવી હતી. શોષણરહિત સમાજની રચના માટે હિંસાનો તેમણે વિરોધ કર્યો હતો. ગાંધીજી કહેતા કે સત્ય અને અહિંસા મારા પ્રાણ છે, તેના વિના હું જીવી શકું નહીં. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ચોરી ગામે અમુક લોકોએ કેટલાક પોલીસોને જીવતા સળગાવ્યા ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહ સ્થગિત કરતાં કહ્યું કે મેં હિમાલય જેટલી મોટી ભૂલ કરી. તેમણે કરેલ સર્વોદય સમાજની કલ્પનામાં કોઈ કોઈનું શોષણ કરતું ન હોય અને શાંતિપૂર્ણ વ્યવસ્થા હશે તેવી વાત કરી હતી. શાંતિ અંગેના કાર્લમાર્ક્સના વિચારો. કાર્લમાર્ક્સ કહેતા માનતા હતા કે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા તથા એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર દ્વારા શોષણ અટકશે ત્યારે જ શાંતિ સ્થપાશે. પરંતુ આ શોષણ અટકાવવા માટે ગાંધીજીના અહિંસાના માર્ગને વિરુદ્ધ કાર્લમાર્ક્સ હિંસાનું સમર્થન કર્યું હતું. તેમનું માનવું હતું કે મૂડીપતિઓ અને જમીનદારો તેમની મિલકતની માલિકી હિંસા વગર છોડશે નહીં. હિંસા દ્વારા જૂની શોષણયુક્ત સમાજ વ્યવસ્થા તોડીને વર્ગવિહીન સમાજ રચના સ્થપાશે ત્યારે જ સમાનતા આવશે અને શાંતિ સ્થપાશે. શાંતિ અંગે વુડ્રો વિલ્સના વિચારો. પ્રથમ વિશ્વયુદ્ધના ભારે નરસંહાર અને મિલકતનો નાશ થયો હતો. આવું ભયાનક વિશ્વયુદ્ધ જ નહીં પણ યુદ્ધ માત્ર રોકાય તે માટેનું ચિંતન યુએસના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સને કરેલું. તેમણે વિશ્વ શાંતિ માટે 14 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો. તેમાં એક મહત્વનો મુદ્દો રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપનાનો હતો. વિશ્વના દેશો પરસ્પરના પ્રશ્નો યુદ્ધ દ્વારા નહીં પરંતુ શાંતિપૂર્ણ ચર્ચા વિચારણા દ્વારા ઉકેલે તો જ વિશ્વ શાંતિ જળવાય એમ તેઓ માનતા હતા. આ રાષ્ટ્રસંઘ કેટલાક કારણોસર નિષ્ફળ જતાં બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધ બાદ 1945માં સ્થપાયેલ સંયુક્ત રાષ્ટ્ર આજે વિશ્વ શાંતિ જાળવવા મહત્વના પગલાં લઈ રહ્યું છે અને તેથી યુએન દ્વારા 21 સપ્ટેમ્બરના વિશ્વ શાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે. શાંતિ અંગે જોન્સ ગાલ્ટુંગના વિચારો. આજે શાંતિની સ્થાપના માટે વિચારો માટે પ્રોફેસર જોન ગાલ્ટુંગના વિચારોને મહત્વ અપાઈ રહ્યું છે. તેમણે હિંસાના અભાવને શાંતિપૂર્ણ વ્યવસ્થા તરીકે ઓળખાવી પ્રોફેસર ગાલ્ટુંગ હિંસાના બે પ્રકાર પાડે છે. પહેલું છે પ્રત્યક્ષ હિંસા અને બીજું છે સમાજગત હિંસા. પ્રત્યક્ષ હિંસા. પ્રોફેસર ગાલ્ટુંગ પ્રત્યક્ષ હિંસાના અભાવને નકારાત્મક શાંતિ કહે છે. તેમના મતે નકારાત્મક શાંતિમાં પ્રત્યક્ષ હિંસાની ગેરહાજરી હોય છે. પ્રત્યક્ષ હિંસામાં રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધો, જુદા જુદા સામાજિક સમુદાયો વચ્ચેના સંઘર્ષો, જુદી જુદી કોમો વચ્ચેના રમખાણો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુદ્ધો માટેની તૈયારીઓ, શસ્ત્રોનો વ્યાપાર, લશ્કરી જૂથો રચવા, પ્રત્યક્ષ રીતે શારીરિક નુકસાન કરવું જેમ કે ભૂંકવું, પીસવું, બાળવું, ચીરવું વગેરે, માનવીય અસ્તિત્વ માટે જરૂરી ભૌતિક સાધનોનો નાશ કરવો વગેરે પણ પ્રત્યક્ષ હિંસાના ઉદાહરણો છે. સમાજગત હિંસા. પ્રોફેસર ગાલ્ટુંગ સમાજગત હિંસાના અભાવને સકારાત્મક શાંતિ કહે છે. તેમના માટે સમાજગત હિંસા એટલે કે એવા પ્રકારની અન્યાયી સામાજિક વ્યવસ્થા કે જેના દ્વારા પ્રત્યક્ષ હિંસાની પરિસ્થિતિઓ ઊભી થાય. તેઓ સમાજગત હિંસાના 4 લક્ષણો દર્શાવે છે. શોષણ, બળજબરીપૂર્વક પ્રવેશ, ભાગલા પાડવા અને એક તરફ ધકેલી દેવું. સમાજગત હિંસાની પરિસ્થિતિઓમાં રાષ્ટ્રો, સમુદાયો અને વ્યક્તિઓનો અન્યાયી સામાજિક માળખાને લીધે સમુચિત વિકાસ થઈ શકતો નથી.
ગુલામી પ્રથા અને રંગભેદની નીતિ એ સમાજગત હિંસાના ઉદાહરણો છે. આજે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ગરીબો અને અમીરો વચ્ચેની અસમાનતા તે પણ એક પ્રકારની સમાજગત હિંસા છે. આમ શાંતિનો અર્થ તેની વ્યાખ્યા અને શાંતિ અંગેના જુદા જુદા ચિંતકોના વિચારોનો અભ્યાસ કર્યા બાદ શાંતિના વિચારને કેવી રીતે સાકાર કરી શકાય તેની સમજ આપણે નીચે પ્રમાણે મેળવી શકીશું. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટેની પૂર્વ શરતો. પેલું છે લોકશાહી વ્યવસ્થા, જેમાં લોકો પોતાના પ્રશ્નો સરકારની સામે રજૂ કરવા સ્વતંત્ર હોય છે. તેઓ પોતાની માંગણીઓ સંતોષવા મુક્ત રીતે રાજકીય ભાગીદારી આપી શકે છે, જરૂર પડે સરકારનો વિરોધ કરી શકે છે. ત્યારબાદ છે માનવ હકોની જાળવણી. માનવીને માનવ તરીકે મળતા હકો માનવી મુક્ત રીતે ભોગવી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. કાયદાનું શાસન. કાયદાના શાસનમાં કાયદા સમક્ષ તમામ નાગરિકો સમાન હોય છે. કાયદાના ભંગ બદલ કોઈ પણ નાગરિકની ધરપકડ કરી તેને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરાય છે. સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર. રાજ્ય નાગરિકોને મૂળભૂત હકો આપે છે. આ મૂળભૂત હકોનું રક્ષણ લોકશાહીમાં સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર દ્વારા થાય છે. સામાજિક ન્યાય. સમાજમાં વ્યક્તિ માત્રનું ગૌરવ જોડાય, કોઈના તરફ અસમાનતા ભર્યો વ્યવહાર ન કરાય. વિકાસમાં સૌની ભાગીદારી. રાજ્યના અને સમાજના વિકાસમાં ફળ સૌ માનવીને સમાન રીતે મળે. સાતમું છે સલામતી. રાજ્ય અને સમાજ નાગરિક અને વ્યક્તિની સલામતી જળવાય તેવી પરિસ્થિતિ પૂરી પાડે. આમ થાય તો નાગરિક અને વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ થઈ શકે. આઠમું છે યુદ્ધને બદલે ચર્ચા દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનો ઉકેલ. આ માટે યુએન આજે શાંતિપૂર્ણ રીતે પ્રશ્નો ઉકેલવાનો આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. નવમું છે સ્વતંત્ર અને તટસ્થ સંચારના માધ્યમો. રાજ્યમાં અને વિશ્વમાં શાંતિ જાળવવા માટે સંચારના માધ્યમોએ નિડરપણે તથા તટસ્થ રીતે ઘટનાઓ અને સમસ્યાઓને પ્રસારિત અને પ્રકાશિત કરવી જોઈએ. આમ ઉપયુક્ત આ શરતોનો અમલ થાય તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિની સ્થાપના થઈ શકે એમ અભ્યાસીઓનું માનવું છે. યુદ્ધને ન્યાયોચિત ઠેરવવા કઈ શરતો જરૂરી છે. યુદ્ધની પરિસ્થિતિ માનવજાત અને માનવ સંસ્કૃતિ માટે અભિશાપરૂપ છે. આમ છતાં પ્રાચીન સમયથી રાજ્યો રાજ્યોની વચ્ચે યુદ્ધ થતા રહ્યા છે. આ યુદ્ધ ન થાય તે માટેનું ચિંતન પણ પ્રાચીન સમયથી થતું રહ્યું છે. પ્રશ્ન એ થાય છે કે યુદ્ધ જો કોઈ પણ રાજ્ય માટે અનિવાર્ય બને તો તેને ન્યાયોચિત ઠેરવવા કઈ શરતો જરૂરી ગણાવી શકાય. આ અંગે વિચાર કરતાં પ્રાચીન ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત નજર સમક્ષ આવે છે. બંને અમૂલ્ય ગ્રંથોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે પહેલાં તો યુદ્ધ નિવારણના પ્રયત્નો થયો છે, આખરે જ્યારે યુદ્ધ થયેલા છે ત્યારે તે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના માટે ગણવામાં આવેલા, તેથી તે ધર્મયુદ્ધ તરીકે ઓળખાવેલા છે. ચાણક્ય પોતાના ગ્રંથ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં યુદ્ધ અને સંધિ બંનેના લાભ સરખા હોય તો સંધિ કરીને શાંતિ સ્વીકારવાની સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને શાંતિ અંગેના અભ્યાસીઓના મતે યુદ્ધને ન્યાયોચિત ઠેરવવા માટે કેટલીક મહત્વની શરતો છે, જે નીચે પ્રમાણે છે. પેલું છે રાજ્યની એકતા અને અખંડિતતા સામે બાહ્ય પડકાર ઊભો થયો હોય જેનો શાંતિપૂર્ણ પ્રયત્નોથી હલ થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્ય પોતાના અને નાગરિકોના સંરક્ષણ માટે યુદ્ધ કરી શકે છે. રાજ્યના નાગરિકો કે વિશ્વના કેટલાક રાજ્યોના નાગરિકોના માનવ હકો સામે ગંભીર ખતરો ઊભો થાય તેવી કોઈ ક્રાંતિ જ હોય, જેમ કે ઇસ્લામિક સ્ટેટ સંગઠન દ્વારા સીરિયા અને ઇરાકમાંથી શરૂ થયેલ હિંસાની સામે, અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના અત્યાચારો સામે નાટો દેશોએ કરેલ યુદ્ધ. કોઈ પણ રાજ્ય યુદ્ધ માટે ભારે ઘાતક શસ્ત્રો વિકસાવી રહ્યું હોય અને તેનાથી અન્ય રાજ્ય કે રાજ્યોની સુરક્ષા અને શાંતિ જોખમાતી હોય, જે આખરે વિશ્વ શાંતિ માટે પણ ખતરારૂપ હોય, તો આવા રાજ્યની સામે યુદ્ધ જાહેર કરવું એ ન્યાયોચિત ગણાવી શકાય. જેમ કે જર્મની, જાપાન અને ઇટાલીની સામે મિત્ર દેશોનું 1939માં શરૂ થયેલું યુદ્ધ આખરે બીજું વિશ્વયુદ્ધ બનેલું. મિત્ર દેશોની દ્રષ્ટિએ જર્મની, જાપાન અને ઇટાલી સામેનું એ યુદ્ધ ન્યાયોચિત હતું. જ્યારે કોઈ પણ રાજ્ય ઉપર તેને શાંતિપૂર્ણ રીતે જીવન જીવતા નાગરિકોના જીવનને ખતરામાં મૂકતા ત્રાસવાદી હુમલા થતા હોય ત્યારે રાજ્ય તેમની સામે યુદ્ધ જાહેર કરી શકે છે. જેમ કે 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકન વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટેગોન ઉપરના ત્રાસવાદી હુમલાને લીધે યુએસએના પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરેલું, જેને યુએન દ્વારા પણ મંજૂરી અપાયેલી. કોઈ પણ રાજ્યનો પ્રદેશ અન્ય રાજ્ય દ્વારા ઝૂંટવાઈ ગયો હોય અથવા તો મિલકત લૂંટાઈ ગઈ હોય તો તેવા રાજ્યની સામે યુદ્ધ જાહેર કરી શકાય. જેમ કે 1962માં ચીને અને 1965માં પાકિસ્તાને ભારતના કેટલાક પ્રદેશ ઉપર કબજો કર્યો હતો ત્યારે
ભારતે તેમની સામે યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. જો કે યુદ્ધને ન્યાયોચિત ઠેરવનારી ઉપયુક્ત શરતો કેટલીક આત્મલક્ષી હોય છે, જેમ કે 1962માં ચીન ભારતના યુદ્ધ અંગે ચીનનો દાવો છે કે પહેલ ભારતે કરી હતી. આમ યુદ્ધ ક્યારે ન્યાયોચિત ગણાય તે પુરવાર કરવું મુશ્કેલ છે. યુદ્ધ માનવ અને સંપત્તિને પારાવાર નુકસાન કરનારું હોય છે. આમ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધને ખ્યાતનામો આપનારા હતા. શાંતિના સંદર્ભમાં નિઃશસ્ત્રીકરણ અને વિશ્વ શાંતિ. રાજ્યની આંતરિક બાબતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા બાહ્ય સુરક્ષા માટે પરંપરાગત શસ્ત્રોની જરૂર હોય છે. આવા શસ્ત્રો લગભગ અનિવાર્યપણે જરૂરી છે, પરંતુ માનવજાત માટે અતિ હાનિકારક એવા અણુ પરમાણુ શસ્ત્રો તથા રાસાયણિક અને જૈવિક શસ્ત્રોનો નાશ કરવો જરૂરી છે. તેથી આવા શસ્ત્રો ક્રમશઃ ઘટાડી અને છેવટે તેનો નાશ કરવાની પ્રક્રિયા નિઃશસ્ત્રીકરણ છે. નિઃશસ્ત્રીકરણનો અર્થ રાજ્યને શસ્ત્રવિહીન કરવું એવો થતો નથી. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાએ નિઃશસ્ત્રીકરણના ખ્યાલ અને વિશ્વ શાંતિની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો છે. કલિંગ રાજ્ય ઉપરના આક્રમણ પછી ભારે નરસંહારથીને વ્યવસ્થિત સમ્રાટ અશોકે કરેલ શસ્ત્ર ત્યાગ એ રાજ્ય સ્તરની ઘટના હતી. પરંતુ વૈશ્વિક સ્તરે 1899માં હેગ ખાતે 28 રાજ્યોની પરિષદે ઝેરી ગેસ અને વિનાશક શસ્ત્રો ઉપર પ્રતિબંધ મૂકવા પ્રથમવાર ઠરાવ કરેલો. અણુશસ્ત્રો અને નિઃશસ્ત્રીકરણ. માનવ સમાજના શાંતિપૂર્ણ જીવન અને વિશ્વના રાજ્યોની વચ્ચે શાંતિપૂર્ણ સંબંધોની સ્થાપના થાય તે માટે અણુશસ્ત્રોના નિઃશસ્ત્રીકરણ ઉપર ભાર અપાય છે. આ માટે અભ્યાસીઓ નીચે પ્રમાણેની દલીલ કરે છે. આ શસ્ત્રો ભારે વિનાશશક્તિવાળા છે. વિશ્વયુદ્ધનો અંત લાવવા અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ બે મોટા શહેરો ઉપર અણુબોમ્બ ફેંકેલા. આ અણુબોમ્બે જે વિનાશ સર્જેલો તેના કરતાં અનેક ગણો વિનાશ સર્જી શકે તેવા અણુશસ્ત્રો સંયુક્ત રાજ્યો, અમેરિકા, રશિયા અને ચીન ઉપરાંત ભારત તથા પાકિસ્તાન જેવા ઘણા દેશો બનાવી ચૂક્યા છે. ત્યારે પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા નાના રાજ્યોના અણુશસ્ત્રો આતંકવાદી જૂથોના કબજામાં થઈ શકે તેવી શક્યતા ઊભી થઈ છે. આમ થાય તો ભારે વિનાશ અને જાનહાનિ સર્જવાની ભીતિ ઊભી થઈ શકે છે. લશ્કરી ખર્ચમાં વધારો. 1945 પછી એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના અનેક દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આ નવોદિત રાજ્યો લાંબા સમયની ગુલામીને લીધે આર્થિક અને સામાજિક રીતે પાછળ રહી ગયેલા. આવા રાષ્ટ્ર રાજ્યોએ તેમના લશ્કરી ખર્ચમાં ઘટાડો કરીને તેમના વિકાસ માટે નાણાં ખર્ચવા જોઈએ. પરંતુ ઠંડા યુદ્ધના વિવિધ તબક્કા દરમિયાન મહાસત્તાઓએ અનેકવાર દેશોને પક્ષકાર બનાવી તેમને શસ્ત્રીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ તેમને લશ્કરી ખર્ચ વધતા તેઓ દેવાદાર બન્યા છે. આ સ્થિતિનો ઉપાય નિઃશસ્ત્રીકરણમાં જ છે. અણુશસ્ત્રોનો ઉત્પાદક દેશો શસ્ત્રીકરણને પ્રોત્સાહન આપે છે. 1945 પછી યુએસએ, સોવિયત સંઘ, બ્રિટન, ફ્રાન્સ અને ચીન જેવા રાષ્ટ્ર રાજ્યો અણુશસ્ત્રોના ઉત્પાદક બન્યા. તેઓ બજારની શોધ માટે વિકાસશીલ નવોદિત રાજ્યોની વચ્ચે નાના મોટા યુદ્ધને પ્રોત્સાહન આપતા રહ્યા છે. વિકાસશીલ રાજ્યોના શસ્ત્રીકરણે ભારત, પાકિસ્તાન, આરબ, ઇઝરાયેલ અને ઈરાન, ઇરાકની વચ્ચે અવારનવાર યુદ્ધો થયા. આમ થવાથી આ રાજ્યોના સૈનિકો તથા લોકોની જાનહાનિ થતી રહી, સાથે સાથે તેમની આર્થિક નુકસાનીમાં પણ વધારો થતો રહ્યો. ચોથું છે મહાસત્તાઓ અને આર્થિક બોજ. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી યુએસએ અને સોવિયત સંઘ વચ્ચે તરત જ ઠંડુ યુદ્ધ શરૂ થયેલું. ઠંડુ યુદ્ધ એ માનસિક તંગદિલી ભરી પરિસ્થિતિ છે. તેમાં બંને પક્ષકારો કે રાજ્યો પ્રત્યક્ષ રીતે યુદ્ધના મેદાનમાં ઉતરતા નથી, પરંતુ તેઓ યુદ્ધની તૈયારીઓ કરે છે, નવા શસ્ત્રોની શોધ કરે છે. આ ઠંડા યુદ્ધમાં એક બાજુ યુએસએ તરફી જૂથમાં નવોદિત રાજ્યોને જોડવા પ્રયત્નો શરૂ થયા. બીજી બાજુ અગાઉના સોવિયત સંઘે પણ આવા પ્રયત્નો પોતાના જૂથને મજબૂત બનાવવા શરૂ કર્યા. તેમાંથી નવોદિત રાજ્યોને આર્થિક મદદ અને લશ્કરી સુરક્ષાનું રાજકારણ શરૂ થયું. આ સાથે બંને મહાસત્તાઓની વચ્ચે શસ્ત્ર હરીફાઈ શરૂ થઈ, જેને કારણે વિનાશક અણુશસ્ત્રોનો જથ્થો વધતો ગયો. તેમાંથી આખરે બંને મહાસત્તાઓને આર્થિક બોજનો અહેસાસ શરૂ થયો, જેમાં અગાઉના સોવિયત સંઘને વધુ અસર થઈ. તેથી બંને મહાસત્તાઓની વચ્ચે નિઃશસ્ત્રીકરણ માટે વાર્તાલાપ, રાજ્યોના વડાઓની મુલાકાતો અને સમજૂતીઓ થઈ. નિઃશસ્ત્રીકરણ માટેના પ્રયાસો. નિઃશસ્ત્રીકરણના પ્રયાસોને આપણે બે વિભાગોમાં જોઈ શકીએ. પહેલું છે આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા થયેલ પ્રયાસો અને બીજું છે રાષ્ટ્ર રાજ્યો દ્વારા થયેલી પહેલ. આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા થયેલ નિઃશસ્ત્રીકરણના પ્રયાસો. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યો રાજ્યોની વચ્ચેના મતભેદો અને સમસ્યાઓ યુદ્ધ દ્વારા નહીં, પરંતુ ચર્ચા વિચારણા દ્વારા ઉકેલવી જોઈએ. આ સંદર્ભમાં વિશ્વ શાંતિ માટે નિઃશસ્ત્રીકરણનો પ્રયાસ સૌપ્રથમ 1899માં અને ત્યારબાદ 1907માં હેગ ખાતે ભરાયેલ પરિષદોમાં હાથ ધરાયો હતો. પ્રથમ પરિષદમાં 26 અને બીજી પરિષદમાં 44 રાજ્યોએ ભાગ લીધો હતો.
આમ છતાં અનેક કારણોસર 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું. યુએસએના પ્રમુખ વિટ્રો વિલ્સના 14 મુદ્દાની કાર્યક્રમને પગલે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની રચના થઈ. તેનો મુખ્ય હેતુ યુદ્ધને અટકાવવાનો તથા શાંતિ અને સલામતી સ્થાપવાનો હતો. રાષ્ટ્રસંઘે વિશ્વ શાંતિ માટે કેટલાક ચોક્કસ પ્રયાસો કર્યા, પરંતુ કેટલાક કારણોસર રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો અને બીજું વિશ્વયુદ્ધ થયું. બંને વિશ્વયુદ્ધોની ભયાનકતાનું પુનરાવર્તન ન થાય તે માટે 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. આ સંસ્થાની સાથે આજે સંયુક્ત રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. યુએનની સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં જ નિઃશસ્ત્રીકરણ માટે સઘન વિચારણા કરી અને અણુશક્તિ પંચની રચના માટે નિર્ણય કરવામાં આવ્યો. 1959માં સોવિયત સંઘના પ્રસ્તાવથીને આ પંચનું સભ્યપદ તમામ રાજ્યો માટે શક્ય બન્યું. તેમાં પ્રથમ 10 સભ્યો અને પછી 18 સભ્યો બનાવાયા. આ પંચે 1962માં આ અણુપ્રયોગ અંશતઃ શસ્ત્ર નિયંત્રણ સંધિ અને ત્યારબાદ કેટલાક પક્ષપાતોના જથ્થા ઉપર નિયંત્રણ મુક્તિ સંધિઓ કરી. સંયુક્ત રાષ્ટ્રે 1970ના દાયકાને નિઃશસ્ત્રીકરણના દાયકા તરીકે ઉજવ્યો. 1975માં યુએન સામાન્ય સભામાં સોવિયત સંઘે અને પછી ચીને પણ પક્ષેપાસ્ત્ર હરીફાઈ ઘટાડવા પ્રસ્તાવો મૂકેલા. 1986ના વર્ષને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે યુએનને ઓળખાવ્યું. નવેમ્બર 1998માં ભારતે યુએનમાં પરમાણુ શસ્ત્રોના ઘટાડા માટેનો ઠરાવ રજૂ કરેલો. ત્યારબાદ છે રાજ્યો દ્વારા નિઃશસ્ત્રીકરણ માટે થયેલી પહેલ. વિશ્વના ઘણા રાજ્યોએ પણ યુદ્ધોની વિનાશકતાથી ને બચવા પોતે આગળ આવી નિઃશસ્ત્રીકરણ માટે આગવા પ્રયાસો કર્યા છે. 1945માં જ યુએસએ, બ્રિટન તથા કેનેડાએ અણુશસ્ત્રોની વિનાશકતાને ધ્યાને લઈને યુનાઇટેડ નેશન્સ કમિશન માટેની દરખાસ્ત રજૂ કરી હતી. 1953માં યુએસએના પ્રમુખ આઇઝન હુબરે શાંતિ માટે અણુની જાહેરાત કરેલી. 1972માં સોવિયત સંઘ અને યુએસએ દ્વારા પક્ષેપાસ્ત્રોમાં ઘટાડો કરી સંધિ ઉપર સહી કરવામાં આવી. 1974માં અન્ય રાજ્યોને અણુસત્તા બનતા રોકવા અને અણુશસ્ત્રના ભૂગર્ભ પ્રયોગો ઉપર મર્યાદા મુક્તિ સંધિ બે મહાસત્તાઓની વચ્ચે થઈ. સોવિયત સંઘે 1981 સુધીમાં 270 જૂના પ્રક્ષેપાસ્ત્રો અને યુએસએ દ્વારા 1985 સુધીમાં 32B નામના 52 જેટલા બોમ્બરોનો નાશ કરવાનું સ્વીકાર્યું. 1982માં સ્ટાર્ટ 1 અને 1991માં સ્ટાર્ટ 2 દ્વારા યુએસએ અને સોવિયત સંઘે ક્રમશઃ અણુશસ્ત્રોના ઘટાડા માટે સંધિ કરી. 1991માં સોવિયત સંઘના વિઘટન સમયના પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવે અને ત્યારબાદ રશિયન પ્રમુખ પુતિને રશિયાને આર્થિક બેહાલીમાંથી ને ઉગારવા સ્વેચ્છાએ અણુશસ્ત્રોમાં ઘટાડો કરી અને ઠંડા યુદ્ધનો અંત આણ્યો છે. 1974માં અને ત્યારબાદ 1998માં અણુપ્રયોગ કર્યા પછી ભારત અણુસત્તા બન્યું છે. જોકે ભારતે અણુશક્તિનો રચનાત્મક માર્ગે વિકાસ કરવાની પ્રતિબદ્ધતા બતાવી છે. આમ સંયુક્ત રાષ્ટ્ર અને સભ્ય રાજ્યોની પહેલથી નિઃશસ્ત્રીકરણના અનેક પ્રયાસો થયા છે અને થતા રહેશે, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હજુ રાજ્યોની વચ્ચે પરસ્પર અવિશ્વાસ ચાલુ છે. આ અવિશ્વાસ સદંતર દૂર કરવો પણ મુશ્કેલ છે. આમ છતાં એમ કહી શકાય કે આજે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સમયનો યુદ્ધનો ઉન્માદ ઘટ્યો છે. ક્યાંક ઉત્તર કોરિયા જેવા રાજ્યો માત્ર લશ્કરી તૈયારીઓમાં વ્યસ્ત જણાય છે. ચીનની વિસ્તારવાદી પ્રવૃત્તિઓ વધતી જાય છે. ઇસ્લામિક સ્ટેટ જેવા લોહિયાળ આતંકી સંગઠનોનો ખોફ પણ જોવા મળે છે. આમ છતાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના આર્થિક પ્રવાહો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા હવાઈ સેવાના ઝડપી વિકાસના લીધે વિશ્વ નાનકડા ગામડામાં ફેરવાઈ ગયું છે. રાષ્ટ્રોની સરહદ ધૂંધળી બની છે. રાજ્યો પરસ્પરાવલંબી બનતા જાય છે. વિશ્વ નાગરિકતાનો આદર્શ વાસ્તવમાં સાકાર બનતો જાય છે. તેથી વિશ્વ શાંતિના માર્ગે વિશ્વ સમાજને કૂચ આગળ વધતી રહે તે માટે અવરોધો હટાવવાના પ્રયત્નો સંયુક્ત રાષ્ટ્ર અને સભ્ય રાજ્યો દ્વારા ચાલુ રાખવા પડશે. વિકાસ એટલે શું, તેનો અર્થ અને વ્યાખ્યા. પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે ઔદ્યોગિકરણ, આધુનિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારબાદ જથ્થાબંધ તૈયાર થતા માલ માટે એશિયા તથા આફ્રિકામાં બજાર શોધાયા. તે સાથે સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી શોષણ શરૂ થયું. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ બાદ ક્રમશઃ એશિયા, આફ્રિકા તથા લેટિન અમેરિકામાં સંસ્થાઓએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. આ નવોદિત રાજ્યો જેને આપણે વિકાસશીલ રાજ્યો તરીકે ઓળખીએ છીએ તેના વિકાસની ચર્ચા આપણે હવે કરીશું. વિકાસનો અર્થ તપાસીએ ત્યારે બે બાબતો મહત્વની બને છે. પહેલું છે વિકાસનો અર્થ માત્ર
આર્થિક વૃદ્ધિ નથી, તે જટિલ ખ્યાલ છે. તેમાં પર્યાવરણ, ટેકનોલોજી, આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક એમ બધા પાસાઓનો વિચાર કરવામાં આવે છે. બીજું છે, વિકાસની પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર માનવ છે, જેમાં માનવ જરૂરિયાતો, સાંસ્કૃતિક અસ્મિતા અને સામાજિક તથા ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારોને માનવ સંબંધોના સંદર્ભમાં જોવામાં આવે છે. વિકાસના અર્થને ધ્યાનમાં લઈને વિકાસશીલ રાજ્યોના વિકાસને આપણે તપાસીશું. 1974માં વિશ્વ બેંકે તથા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિકાસશીલ રાજ્યોની માથાદીઠ આવક 50% કરતાં વધી છે, પરંતુ આ આવક રાજ્યોની વચ્ચે અને રાજ્યમાં આર્થિક અને સામાજિક સમૂહો વચ્ચે અસમાન હતી. શહેરોના છૂટક મજૂરો, અર્ધબેકાર લોકો અને ગ્રામ્ય વિસ્તારના નાના ખેડૂતો, ખેતમજૂરો તથા અન્ય મજૂરીમાં જોડાયેલા લોકો તેમની પાયાની જરૂરિયાતો પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકતા ન હતા. આ પરિસ્થિતિમાં વિકાસશીલ રાજ્યોના આર્થિક વિકાસ માટે વચગાળાના સમયમાં વિકસિત રાજ્યોની મૂડી અને વિદેશી રોકાણ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ, અદ્યતન ટેકનોલોજી, સંચાલનનું જ્ઞાન, બજાર સેવાની માહિતી અને વિશેષ તાલીમ આપી અને કુશળ કારીગરો અને કર્મચારીઓનું નિર્માણ કરી શકાશે. આની પાછળ વિકાસશીલ રાજ્યોનો વિકાસ થશે એવો ઉદ્દેશ હતો. તેમાં કેટલીક સફળતા પણ મળી છે, પરંતુ વિકાસશીલ દેશોની વસ્તીનો ઘણો ભાગ હજુ અવિકસિત છે અથવા તો ગરીબીની રેખા નીચે જીવે છે. વિકાસશીલ રાજ્યોમાં પણ વિકાસના લાભ સમાજના તમામ માનવ સમૂહો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે આર્થિક વિકેન્દ્રીકરણ અને લોકભાગીદારી જરૂરી છે. સમાજના તમામ લોકોને જાહેર પ્રશ્નોના નિર્ણય ઘડતરમાં ભાગીદારી અપાય તો જ રાજકીય સમાનતાની સાથે આર્થિક સમાનતા લાવી શકાય તેમ છે. જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે વિકાસ પર્યાવરણની સુરક્ષા સાથે થવો જોઈએ. પશ્ચિમના વિકસિત રાજ્યોએ વિકાસ માટે કુદરતી સ્ત્રોતનો એટલો બેફામ ઉપયોગ કે દુરુપયોગ કર્યો છે કે હવે સૃષ્ટિ સમતુલાના પ્રશ્નો ઊભા થયા છે. હવે તો પૂર્વના દેશો ચીન અને ભારત પણ તે જ માર્ગે જણાય છે. સર્વગ્રાહી વિકાસનું આધુનિક મોડલ. 1972માં ક્લબ ઓફ રોમ નામની આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ એ ધ લિમિટ ટુ ગ્રોથ નામે વિશ્વના વિકાસની પરિસ્થિતિ અંગે અહેવાલ આપેલો. આ અહેવાલમાં જણાવાયેલું કે વિકાસ માટે કુદરતી સંપત્તિનો વિનાશ હાલના દરે ચાલુ રહેશે તો આગામી 100 વર્ષમાં પૃથ્વી વિનાશની સીમાએ પહોંચી જશે. આ અભ્યાસે વિશ્વમાં વિકાસ અને પર્યાવરણ અંગે મોટી ચર્ચા જગાડી. તેમાંથીને સર્વગ્રાહી વિકાસના આધુનિક મોડેલ માટેનું ચિંતન શરૂ થયું. પર્યાવરણના ભોગે કોઈ વિકાસ નહીં, તમામ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તથા સમાજ અને રાજ્યનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ થાય એ પરિસ્થિતિને સર્વગ્રાહી વિકાસ તરીકે ઓળખાવી શકાય. 1983માં સંયુક્ત રાષ્ટ્રોએ નોર્વેના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી વુડલેન્ડના અધ્યક્ષપદે એક પંચની સ્થાપના કરેલી. આ પંચે 1987ના તેના આપણું સામાન્ય ભવિષ્ય નામના અહેવાલમાં જણાવેલું કે આપણે વિકાસ માટે ખૂબ જ વિસ્તૃત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. તેમાં વિકાસશીલ અને વિકસિત તમામ રાજ્યોને સૃષ્ટિ સમતુલા જાળવીને વિકાસ કરવાની અપીલ કરાઈ. અહેવાલમાં એમ પણ કહેવાયું કે સૃષ્ટિની સમતુલા જળવાશે તો જ વિકાસ ટકાઉ અથવા તો ચિરંતન બનશે. વિકાસનું આ મોડેલ દૂરના ભવિષ્ય સુધી ઉપયોગી હશે. જ્યારે વિકાસ પ્રકૃતિની સાથે સંબંધિત હોય, એટલે કે પ્રકૃતિનું વધુ પડતું શોષણ થતું ન હોય અને તે લોકકેન્દ્રી અને લોકાભિમુખ હોય, તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય તથા વર્તમાન અને ભાવિ પેઢીના હિતોની વચ્ચે સંતુલન જાળવતો હોય, ત્યારે તે વિકાસને ટકાઉ વિકાસ કહી શકાય. વર્તમાન અને ભાવિ પેઢી વચ્ચેનો વિકાસમાં દાવાનું સંતુલન. 1970ના દાયકામાં પશ્ચિમના રાજ્યોએ આર્થિક વિકાસ માટે આંધળી દોટ મૂકેલી. તેઓ એમ માનતા થઈ ગયેલા કે આર્થિક વિકાસ કરવો હશે તો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ચાલવાનું નથી. આ બાબતને ધ્યાનમાં રાખી શ્રીમતી બ્રુટલેન્ડ પંચે જણાવેલું કે આ રીતે વિશ્વનો વિકાસ થવાનો હશે તો ભાવિ પેઢી માટે કશું બચશે નહીં. તેથી વર્તમાન પેઢી તેના હિતો માટે કુદરતી સંપત્તિનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી ભાવિ માનવ પેઢીના હિતોની જાળવણી થઈ શકે. આવો વિકાસ બીજા શબ્દોમાં ટકાઉ વિકાસ છે, જે ભવિષ્યની માનવ પેઢીઓના હિતોનું રક્ષણ થાય તે રીતે જ વર્તમાન માનવ પેઢીને કુદરતી સંસાધનોના ઉપયોગની તે અનુમતિ આપે છે. વિશ્વ બેંકે તેના 1992ના અને 2003ના અહેવાલમાં આવા ટકાઉ માનવ વિકાસનું સમર્થન કરેલું. આમ માનવજાત અને સમગ્ર જીવસૃષ્ટિ તથા વિશ્વ શાંતિને માટે સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ મહત્વની બાબત છે. આવો સર્વગ્રાહી વિકાસ કુદરતી સ્ત્રોતોની જાળવણી સાથે
ભવિષ્યની માનવ પેઢીના હિતોની કાળજી લેનારો હશે. પશ્ચિમમાં વિકસેલ હરિયાળી વિચારધારાના સમર્થકોએ પણ આ જ બાબતનું સમર્થન કરેલું છે. તેમના મતે આર્થિક વિકાસ પર્યાવરણની સુરક્ષા કરવાવાળો તેમજ સામાજિક જવાબદારીવાળો તથા લોકભાગીદારીવાળો અને અહિંસાના મૂલ્યોનું જતન કરવાવાળો હશે. તો આ હતું ધોરણ 12 રાજ્યશાસ્ત્ર. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.